નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે કે સમાજમાં, ભારતમાં આપણે જોઈએ છીએ કે ઘણા એવા બાબા જોવા મળી રહ્યા છે કે જે પોતાની જાતને ધર્મગુરુ કહેવડાવે છે અને સાથે સાથે પોતે એક ભગવાનના પદ પર બિરાજમાન હોય તેવો લોકોમાં એક છબી અને એક મેસેજ જતો હોય કે લોકો એમના સમર્થકો મોટી સંખ્યામાં બનતા હોય છે. એવા ઘણા આપણને ઉદાહરણ અને દાખલા જોવા મળ્યા, જેમાં આસારામ બાપુને પણ યાદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ચર્ચામાં છે બાબા રામ રહીમ, કે બાબા રામ રહીમ પર સીબીઆઈ કોર્ટમાં અત્યારે જે ચુકાદો આવ્યો છે તેમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે રેપ કેસની અંદર. અને રેપ કેસમાં દોષિત કરવામાં જાહેર કરવામાં આવ્યા છે. 28મી તારીખે તેમને સજાની જોગવાઈ કરવામાં આવશે, એટલે કે સજા સંભળાવવામાં આવશે. અને અત્યારે તેઓ હવે જેલ ભેગા થયા છે. ત્યારે હજારો કરોડોની સંખ્યામાં જ્યારે લોકો આવા બાબાને માનતા હોય ત્યારે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા હિંસક વાતાવરણ જોવા મળ્યું છે પંચકુલામાં અને પંજાબમાં. સાથે સાથે મીડિયા, પોલીસ કર્મી હોય કે પછી આર્મીના જવાનો ત્યાં તૈનાત હોય તેમની પર પણ પ્રજા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે, એટલે કે સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. કારણ કે એ સમર્થકોના ભગવાન કહેવાતા એવા બાબા રામ રહીમ પર આ ચુકાદો આવ્યો છે. તેમને દોષિત જાહેર કરવામાં આવે છે અને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેની પર ચર્ચા કરી રહ્યા છે. સમાજમાં આવી પરિસ્થિતિ શા માટે ઉભી થઈ રહી છે અને જે પ્રકારના કેસ દરેક પ્રકારના જે બાબાઓ પર કરવામાં આવે છે તેમાં મહિલાઓ વધારે પડતો એક મોટું માધ્યમ જોવા મળે છે. મહિલા દ્વારા જ આ પ્રકારના યૌન શોષણના કેસ કરવામાં આવતા હોય છે ત્યારે પરિસ્થિતિ આવી કેમ ઉભી થાય છે અને શું ખરેખર આ પ્રકારનું સમર્થકો અથવા તો જે ભક્તો હોય છે કે અનુયાયીઓ હોય છે તેમની સાથે કયા પ્રકારનો આ બાબાઓનો કે ધર્મગુરુનો વ્યવહાર હોય છે કે જેમાં આવી પરિસ્થિતિ પણ ઉભી થતી હોય ને અત્યારે હાલમાં એમના ભગવાન કહેવાતા એવા કોઈ ધર્મગુરુ પર જો કોઈ પણ પ્રકારની આંચ આવે અથવા તો કાયદાકીય પ્રક્રિયામાં ફસાઈ જાય કે પોલીસ કેસ થાય અથવા જેલમાં જાય ત્યારે હિંસક વાતાવરણ જોવા મળતું હોય છે એવું પણ શા માટે, અહીંયા ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે રુઝાન ખંભાતા અને જાણીતા સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી, આ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા પ્રશાંત, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે એની અંદર સાયકોલોજીકલી આપણે ઇફેક્ટ જોવા જઈએ તો સૌથી પહેલા હિંસક વાતાવરણ કરતા બી હું આપને એ પૂછવા માંગીશ કે એક વ્યક્તિ જે પોતાને ધર્મગુરુ કે અથવા તો ધાર્મિક બાબતોના જાણકાર તરીકે સમાજમાં પ્રસ્થાપિત થાય, લોકો સરળતાથી એમની વાતોમાં કેમ આવી જાય છે, લોકો એમને ભગવાનના સ્વરૂપમાં કેમ માનવા માંડે છે? કારણ કે સામાન્ય વ્યક્તિ કોઈ એવું કે હું ભગવાન છું તો કોઈ માનશે નહીં, પણ કોઈ ધર્મગુરુ જો એવું કહેશે કે હું ભગવાન છું તો હજારો અને કરોડોનો સમર્થકો ઉભા થઈ જશે. શું કહેશો? એનું કારણ એ છે કે ધર્મ જે છે એ આ પ્રકારે જો ફેલાયેલો હોય તો એની સાથે ભય જોડાયેલો હોય છે. જી. અને આ ફિયર જે છે એ લોકોને એક કરવાનું કામ કરે છે. કબીરનું બહુ સરસ વાક્ય છે કે ભય વગર પ્રીત ના હોય. જી. એટલે આમાં અહીંયા જે ધર્મગુરુ જે છે એ પોતાને બધી રીતે પાવરફુલ છે તેવું કેટલાક લોકોમાં પહેલા એસ્ટાબ્લિશ કરે છે, પછી એ જ લોકો એના પ્રચારક બને છે અને બીજા લોકોને ખેંચી લાવે છે. થાય છે એવું કે ધીરે 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 બધા લોકો ત્યાં પૈસા પણ ચડાવતા હોય છે, બીજી રીતે પણ સેવાઓ આપતા હોય છે. એટલે એ ધર્મગુરુ જે સો કોલ્ડ ધર્મગુરુ, આપણે સાચા ધર્મગુરુને બાજુએ મૂકીએ, સો કોલ્ડ ધર્મગુરુ જે છે એ બધા લોકો ધીરે ધીરે શક્તિશાળી થતા જાય છે. એ લોકો કોઈ મોટા મંત્રીઓ કે બીજા કોઈ પદાધિકારીઓ સાથેના સંબંધો પણ ધરાવે છે, એ લોકોને પણ બોલાવે છે મહેમાન તરીકે. એટલે ધીરે ધીરે એક પ્રસિદ્ધિ, પૈસો અને એક પદની જે આખી સ્ટ્રેન્થ છે અમુક લોકોમાં ફેલાવે છે. મીડિયા દ્વારા આ બાબતને વધારે ફેલાવવામાં આવે છે. બરાબર. સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ કે કોઈ પણ આવું ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એટલે ધીરે ધીરે લોકો જે છે એની અસરમાં આવતા જાય છે અને આખી ધર્મગુરુની જે વાત છે આ કહેવાતા ધર્મગુરુઓ ફેલાઈ જાય છે. નહીં પણ સાયકોલોજીકલી એવી કયા પ્રકારની પદ્ધતિ પ્રક્રિયા ધર્મગુરુ કરતા હોય અથવા તો ધર્મગુરુ એવું પણ કહેવાય કે મેસેન્જર ઓફ ગોડ હોય છે, આ ખરેખર માનવું કે ન માનવું પહેલી બાબત એ, અને બીજી બાબત એવી કઈ વાર્તાલાપ, એવો કયા વ્યવહાર અથવા તો એવું કયું કોમ્યુનિકેશન કે જે એક સાથે માસમાં બધા લોકો બેઠા હોય અને બધા જ બસ એક જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા હોય એમના ભગવાન કે બાબા, શું કહેશો? મોટે ભાગે લોકો જે જ્યારે સામૂહિક રીતે આ બાબત એ લોકોમાં અસ્તિત્વમાં આવે છે ત્યારે કોઈ ટ્રાન્સ કે એ પ્રકારની સ્થિતિ અસ્તિત્વમાં આવે છે. અને એની પણ ઉપરાંત બીજું કહું તો બધા લોકોના દુઃખ હોય છે, દરેકે દરેક માણસ દુઃખી હોય છે અને હું તમારા દુઃખ દૂર કરી આપીશ એવું ખાલી કહે છે. એટલે એટલામાં જ ધર્મના આધારે કહે છે, પાછું ધર્મના વાક્યનો ઉપયોગ કરીને કહે છે, એટલે લોકો સરળતાથી એ માની જાય છે. એમાં કોઈ સાયન્ટિફિક ટેકનિક નથી હોતી કે કોઈ પદ્ધતિ નથી હોતી, પણ લોકોની અંદર એક માનવાની સૂચનવશતા ડેવલપ થઈ જાય છે. સાયકોલોજીકલ ફેક્ટર છે અને આ જે છે બાબત, જે એક જણને ક્યારેક અનાયાસે સારું થાય, બીજાને કહેશે કે મને સારું થઈ ગયું, એટલે બીજા પાંચ જણા જેને કોઈ કોઈ પણ બાબત વિશે કોઈ લાભ મેળવવો છે કે કઈ સારું કરવું છે કે કોઈ પ્રોબ્લેમને ઉકેલવો છે એવા લોકો પણ એનો ફેલાવો કરે છે. આવા જ એક બાબા હતા જે એવું કહેતા
કરતા હતા કે તમે કચોરીમાં લાલ નિર્મલ બાબા, હા, કે તમે ચટણી બદલી નાખશો તો તમારું ભાગ્ય બદલાઈ જશે, આવું બધું. એટલે એ પણ આ જ પ્રકારની એક વાત હતી. આ બધું જે છે એ, ચલો આ એક બહુ ઉદાહરણ આપીએ, એના લઈને એક સવાલ આપણે કરવું. પરંતુ રુઝાનજી, આપને પૂછ્યું, એક સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે આ સમાજમાં બનતી આવી ઘટનાઓને આપણે કઈ રીતે જુઓ છો અને કઈ રીતે વખોડો છો, અને સાથે બહુ લાંબુ લિસ્ટ છે બાબાઓનું કે જે બાબા પોતાની જાતને ભગવાન બનાવી બેઠા છે એમની સામે જ વધારે પડતા કેસ જોવા મળી રહ્યા છે. શું કહેવાય? સૌથી પહેલા તો એઝ અ સોશિયલ એન્ટરપ્રિન્યોર, એઝ એન ઇન્ડિયન, યસ, આ તો 3 દિવસથી આ તમાશો જોઈ રહી છું. જી, આમ તો આપણો દેશ, આપણે ગવર્નમેન્ટ આગળ જવાની વાત કરીએ છીએ, ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, વિકાસ ને પછી કહીએ કે આપણે તો બધા કન્ટ્રીઝમાં હવે આગળ છીએ, યુ નો ઓલ ધોઝ પોઝિટિવ થિંગ્સ છે, મેક ઇન ઇન્ડિયા ના અંતે ને બધું જ સરસ છે, ડિજિટલ ઇન્ડિયા ના અંતે. પણ આ જેવું 3 દિવસથી જે તમાશા જોઈ રહી છું, મારું મગજ કામ નથી કરતું કે આટલા બધા લોકો આ જગ્યા પાંચકુવા ને એમાં ઘૂસે છે, આવે છે. એટલે એ આપણી દેશની ઇન્ટેલિજન્સ ક્યાં ગઈ? એ લોકોને ખબર તો કે તરત જ રાતે સવારે ઉઠીને જ બધા હેંડતા ગયા, એવું તો હોય નહીં. બિલકુલ. ઇન્ટેલિજન્સ ક્યાં ગઈ? આપણું ગવર્નમેન્ટ ક્યાં ગયું? આપણી પોલીસ તંત્ર ક્યાં ગયું? અનફોર્ચ્યુનેટલી શું થઈ રહ્યું? એટલે મારા જેવીને એક બીક લાગે છે, એક ફિયર લાગે છે કે આપણું દેશ જે આગળ વધવાના બદલે 4 કદમ પાછળ જઈ રહ્યું છે. હું જસ્ટ ટુ એક્સપ્લેન ટુ યુ કે આ જે અત્યારે 3 દિવસથી જોઈ રહ્યા છો, ઇટ ઇઝ ફૂલ શું કહેવાય, મોકરી ઓફ ધ ગવર્નમેન્ટ. હસાઈ ઉડાઈ રહી છે ગવર્નમેન્ટની, અને લોકોને ખબર પડે છે, અમારા જેવા યા કોઈ જેવા લોકોને ખબર પડી રહી છે કે અગર ગવર્નમેન્ટ ઇચ્છતે, હું ગવર્નમેન્ટ એટલે વર્ડ યુઝ કરું છું કારણ કે નોર્મલી આવા કેસીસમાં પોલિટિશિયન અને આ જે સો કોલ્ડ ધર્મગુરુ એ લોકોનું મેલી ભગત હોય. સેકન્ડ મસલ પાવર યુઝ થતો, થર્ડ મની પાવર યુઝ થતો. લેટ મી એક્સપ્લેન યુ, આ જે આપણા બાબા છે, સો કોલ્ડ બાબા, એમને આ જે કૃત્ય કર્યું છે 1999 કર્યું છે, ત્યારે નાના બાબા હશે, હવે મોટા બાબા થયા થેન્ક્સ ટુ હિઝ મની પાવર એન્ડ મસલ પાવર. એમનું પોતાનું આર્મી બી છે, લોકોને ના ખબર હોય તો કહી દઉં, બરોબર છે. હવે એમને જે ધીરે ધીરે પાવર આવતો ગયો, કઈ રીતે આવ્યો કે પૈસા, યસ, લોટ ઓફ બધી બધી જે જમીન હડપાઈ પડપાઈ હોય. બીજું કે આ લોકો શું કરે, પોલિટિશિયન સાથે સારું નેક્સેસ કરે, કેમ કે પોલિટિશિયન ને વોટ બેંક જોઈતી હોય. એટલે આ જે આખો તમાશો, અગર ઇન શોર્ટ તમને કહું તો, ગવર્નમેન્ટ અગર ઈચ્છતે, અગર ગવર્નમેન્ટ ઈચ્છતે તો રોકી શકતે. કારણ કે સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે 144 કલમ, એટલે એક્ઝામ્પલ મારી જોડે બન્યું છે. 8 માર્ચ વુમેન્સ ડે મારે એક મોટર બાઈક રેલી કરવી હતી સવારે, બરોબર, પરમિશન માંગવામાં આવ્યું જે અમારી જોડે અમારી સપોર્ટિંગ કંપની હતી, મીડિયા કંપની હતી, પરમિશન માંગવામાં આવ્યું તો ના પાડી કે ભાઈ અત્યારે 144 અમલમાં છે એટલે અમે તમને પરમિશન નહીં આપીએ. ત્યારે વુમેન્સ ડે ની બાઇક રેલી માટે, બિલકુલ. અને એ સામે તમે અહીં જુઓ, આટલા તમાશા થાય છે, 4 દિવસથી થાય છે, અને એક કંટ્રોલ નથી. હવે બીજી વાત, બિકોઝ વાય ધ ગવર્મેન્ટ એન્ડ ધીસ થિંગ, ધ રિલીજીયસ આર ઇન ઓલ ઇન કન્વેન્સ વિથ ઇચ અધર કે આપણે ચલો એકબીજાને હેલ્પ કરીને સપોર્ટ કરીએ, કેમ કે ધે વ્યૂ ઇટ એઝ અ પોલિટિકલ વોટ બેંક. અનફોર્ચ્યુનેટલી જયારે આવું અમને દેખાય છે ત્યારે અમને એક એઝ અ હ્યુમન બિંગ, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, તો અમને અમને એવું ગંદુ લાગે છે અંદરથી કે આ શું થઈ રહ્યું છે. પણ બીજી વાત, આઈ એમ વેરી હેપી, I salute the judiciary, કે જે જ્યુડિશિયરીએ સ્ટેન્ડ લીધો અને જે જ્યુડિશિયરીએ આટલા બધા પ્રેશર તો તમે જુઓ તો એ જ્યુડિશિયરીએ ગિલ્ટી આપ્યું, I salute them for that. પણ રુઝાનજી સવાલ, સલમાન, મને તો બીક હતી, સોરી, મને બીક હતી કે સલમાન ખાનના કેસ જેવું ના થઈ જાય. પણ આપે કીધું હમણાં કે સરકારની વાત કરી, તંત્રની વાત કરી, પ્રશાસનની વાત કરી, એ શા માટે? જો ખબર હોય તો શા માટે પરિસ્થિતિને બગડવા દે? ખાલી એક રાજનીતિક સ્વાર્થ માટે પરિસ્થિતિ બણસો દે કે જેમાં અત્યારે હવે સમાચાર આવા થયા છે કે ખાલી વાહનોને નુકસાન કે આગ ચંપીના બનાવ નહીં પણ માણસો પણ હવે મૃત્યુ પામી રહ્યા છે, 3 જણના મોતના સમાચાર પણ આવ્યા છે. તો આ જાણી જોઈને સરકાર કે તંત્ર તો ના જ કરે ને? જાણી જોઈને જ ના, તો તમે કહો લોજિક, કારણ કે મને આપણી ઇન્ડિયન પોલીસ પર બહુ કોન્ફિડન્સ છે. બિલકુલ, કે પોલીસ અગર ચાહે જી તો સાહેબ એને કોઈ ટચ ના કરી શકે, એ ચાહે તો, કારણ કે આપણી પાસે એટલી બધી, ભલે નંબર્સ કદાચ ઓછા હશે પણ ત્યાં તો ખખડાવી દેવામાં આવે છે. 64 મને કહેવામાં આવે છે, 64,000 ફોર્સ ઇઝ ધેર ઇન પ્લેસ, બરોબર છે. એ લોકોને હાઈકોર્ટે ટિપ્પણી કરવી પડી. ચાલો તમે જ મને કહો કે કાલે હાઈકોર્ટ, આજે બી ટિપ્પણી આવીને કાલે બી ટિપ્પણી આવી, હાઈકોર્ટે કીધું કે ભાઈ અહીંયાથી લોકો ખાલી કરો 500 કિલોમીટર દૂર, તો બી લોકો ભરાઈને રહ્યા ત્યાં, જેના એના બાજુમાં હાઈકોર્ટ ની બાજુમાં એક ગાર્ડન છે, બધા ત્યાં ભરાઈ રહ્યા. બિલકુલ, ત્યાંથી પોલીસે કાઢ્યો ને, એક મિનિટ, પોલીસ તમે શું વિચાર ટિપ્પણી કરી દીધી કે ઇફ યુ વોન્ટ ટુ યુઝ પ્રેશર, ઇફ યુ વોન્ટ ટુ યુઝ ગન્સ, ઇફ યુ વોન્ટ ટુ યુઝ લાઠી, યુ હેવ ટુ યુઝ, બટ ધ લો એન્ડ ઓર્ડર હેઝ ટુ બી રિસ્ટોર્ડ. જ્યારે હાઈકોર્ટ આવું કહે છે તેમ છતાં બી નથી થયું. હવે તો અત્યારે તમને કહું છું,
અત્યારે વર્ડિક્ટ આયા પછી આ વાત કરશે. વર્ડિક્ટ પહેલા મેં કહી દીધું તું કે આ ગિલ્ટી થવાનો છે અને ગિલ્ટી થશે એટલે આ બધું આખું મેહમ થશે. જો તો જે મેહમ થઈ રહ્યું છે ને અત્યારે બીજા નિર્દોષ લોકો બિચારા બધા ગવાય છે, નિર્દોષ મરી રહ્યા છે. પણ રુઝાનજી આપે કીધું પ્રમાણે કે જો તંત્ર કામગીરી નથી કરી શકતું, કદાચ આપને જાણકારી હોય તો એક સમાચાર ઇન્ટેલિજન્સ બ્યુરોના છે કે 4 આતંકવાદીઓ ગુજરાતમાં ઘૂસી ગયા છે, એને લઈને કોઈ એલર્ટ જોવા નથી મળી રહ્યું. પણ જે આખું પ્રશાસન ત્યાં પંચકુલામાં, હરિયાણામાં અને પંજાબમાં જોવા મળી રહ્યું છે કે જાણે કે ત્યાં કોઈ આતંકવાદી હોય એ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિમાં પ્રશાસનની કામગીરીને વખોડવામાં આવી રહી છે. ખાલી પગલાં લેવાથી શું થશે, કારણ કે ત્યાંના DGPને સસ્પેન્ડ કરવાની વાતો કરવામાં આવી રહી છે, એમની સામે કાયદેકીય પ્રક્રિયા થશે, પણ એનાથી શું ફરક પડશે, શું લાગે છે આપને? કશું બિચારીઓને ખબર જ નથી. તમે મોડા જશે એટલે ખબર પડશે, ગામડાથી ઉઠાઈને લઈ છે કે તને પૈસા આપશું. ત્રીજી વાત કે 3 દિવસ આ લોકો ત્યાં બેઠી રહ્યા છે તો ખાવા પીવાનું ઇટ્સ લાઈક પેલું શું ભંડારા ચાલુ થઈ ગયા છે, એટલે ધેટ મીન્સ હુ ઇઝ ફંડિંગ ધેટ? કોઈ ફંડ કરી રહ્યું છે તો ભંડારા ચાલુ થાય. બીજી વાત કે એ લોકોને એટલા સુધી મેં તો એ બી ન્યૂઝ આવે કે ચાર્જરની બી ફેસિલિટી અપાય છે કે ભાઈ મોબાઈલ ચાર્જ કરો તમારા. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ જે તમારો અત્યારે જે બીજી પોઈન્ટ આવી કે 4 આતંકવાદીઓ ગુજરાતમાં, આ તો હજી બહુ સેન્સિટિવ મામલો થઈ ગયો. કારણ કે આ તો એક રીતે ફાયદો થશે આતંકવાદીઓને, કારણ કે અત્યારે બધું જ આખું ત્યાં છે, તો ઇટ ઇઝ વેરી 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 ડેન્જરસ, વેરી ડેન્જરસ. હવે પ્રશાંતભાઈ સવાલ એ થાય છે કે આ ધર્મગુરુઓ સૌથી પહેલા તો સમાજમાં ઉભા કેવી રીતે થાય છે, આમની સાયકોલોજીકલ પ્રક્રિયા શું હોય છે? કારણ કે નિર્મલ બાબાની આપણે જે વાત કરી, એમનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે કે બહુ બધા ધંધામાં અખત્યાર કર્યા એમણે, પણ એ ધંધામાં નિષ્ફળતા નીવડી. છેલ્લે એમણે એવું નક્કી કર્યું, સાયકોલોજીકલ મેન્ટલી થાકી ગયા હતા, અને એમણે નક્કી કર્યું કે હું મારી જાતને ભગવાન કહેવડાવું, અને એવું થયું. અને જો કોઈના કેસ કદાચ સોલ્વ થાય તો 10% હિસ્સેદારી હોય કે ભાઈ આપનું કામ થઈ ગયું છે, એમાંથી 10% મને આપજો. આ એક બેકગ્રાઉન્ડ જોવા મળે છે. શું કહેશું? બે બિઝનેસ એવા છે જે અત્યારે બહુ ફૂલ્યા ફેલ્યા છે. એક છે ધર્મગુરુઓનો, બીજો છે પોલિટિશિયન. આ બે તમે થાવ તો એમાં કઈ ક્વોલિફિકેશનની પહેલા તો જરૂર નથી. બિલકુલ, એનીબડી કેન બી, કોઈ પણ ધર્મગુરુ થઈ શકે. બીજું કે કેટલાક ધર્મગુરુઓને પોતાને ખરેખર જ્ઞાન જેવું કશું હોતું જ નથી. એ લોકોને ધારો કે હિન્દુ ધર્મગુરુ હોય તો સંસ્કૃત પણ પૂરતું આવડતું. યસ બિલકુલ. અને છતાં પણ એ લોકો બની બેસે છે કે ઈશ્વરે ગીતામાં આમ કહ્યું છે, પોતાની રીતે પોતાના એક અલગ અલગ પ્રકારના અર્થઘટનો કરી અને લોકોને ગમે તેવા અર્થઘટનો કરી અને એ ધીરે ધીરે લોકોમાં પ્રચલિત થઈ જતા હોય છે. મારે અહીંયા એક કહું છે, અરે કેટલાક લોકો તો પોતે ધર્મગુરુઓ નથી તો પણ ગીતા પર જ્ઞાન આપતા થઈ ગયા. હા ચોક્કસ, એવા પણ કેટલાક લોકો છે ગીતા પરના સેમિનારો ને વર્કશોપ કરે છે લોકોને. પણ પ્રશાંતભાઈ સવાલ એ છે કે બધા જ વ્યક્તિઓ પછી એમાં સક્સેસ નથી થતા, આવા આંગળીના વેઢે ગણી શકે એવા સક્સેસ થાય છે અને લોકોનો સમર્થન પણ જબરદસ્ત મળી જાય છે. એનો રીઝન એ છે, મેં તમને કહ્યું હતું કે બહુ આ લોકો જે બધા જે છે એ લોકોને કોઈ ને કોઈ એમની 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 વ્યથા, કોઈ ને કોઈ એમની પ્રોબ્લેમ એ જ ત્યાં જઈને એમને સોલ્વ કરાવવો હોય છે. હવે આ ધર્મગુરુ જે છે પોતાના કોઈ કોન્ટેક્ટ થી કે બીજી કોઈ રીતે પોતાને કોઈ કહીને કે ભાઈ તમે તું જોઈ લેજે ને આનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપજે ને. કેટલાક ધર્મગુરુઓ તો એવા છે કે જે પૈસા ઉધાર આપે છે, લેન્ડ કરે છે, એટલે આવા પણ એક્સેસ ચાલતા હોય છે. ઉધારી વ્યાજના ધંધાઓ ચાલતા હોય છે, જમીનોના ધંધાઓ ચાલતા હોય છે, ઘણી બધી જગ્યાએ બધું ઘણું બધું ચાલતું હોય છે. અને એમાં તમે જુઓ કે મોટે ભાગે જે લોકો મોટા માથાઓ જે ફોલોઅર થઈ જાય છે એ બધા લોકો આ સો કોલ્ડ ધર્મગુરુઓના, એ લોકો જે છે એ એમને બિઝનેસ થી જ જોડાયેલા હોય છે બરાબર, અને એ પછી પોતે પોતાની વાત ફેલાવે છે. પોતે બીજાને પણ પ્રેશર કરે છે કે તમે અહીંયા જોઈન થાઓ, તમે અહીંયા આગળ આવું કરો, તેવું કરો. અને બીજી વાત કે આ લોકો પોતાનું એક ધીરે 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 આખું એક પ્રચાર મટીરિયલ ઉભું કરે છે. આ પ્રચાર મટીરિયલ જે છે એ મટીરિયલ લોકોને કમ્પલસરી એમાં વાંચવાનું, એ પ્રમાણે જ કરવાનું, એ પોતાને એક આચાર સંહિતા બનાવે છે અને લોકોની અંદર એવા લોકોમાં ફેલાવે છે જે લોકો બહુ ભણેલા નથી, જે લોકો પ્રશ્ન કરતા નથી, જે લોકોમાં તર્કની કોઈ વાત નથી, એવા લોકોની અંદર પણ આ બાબત ફેલાય છે. અને ધીરે ધીરે પછી કારણ કે અફવાને અંધશ્રદ્ધાને કોઈ પગ હોતા નથી, કોઈ પીડા હોતા નથી, તરત ફેલાઈ જાય છે. એટલે જ્યાં આગળ સોશિયો ઇકોનોમિક લેવલ ઓછું છે, શિક્ષણ ઓછું છે, એવા લોકોમાં ઝડપથી ફેલાય છે. અને પછી ધીરે ધીરે એ સંખ્યા પણ એટલું બધું વધે છે કે દૂર ઉભરીને જોનાર વ્યક્તિને એવું લાગે કે આટલા બધા લોકો માને છે તો ચોક્કસ સાચું. પ્રશાંતભાઈ બહુ સમૂહમાં જયારે અત્યારે જેમ એવું કહેવાય કે હમણાં વાત થઈ કે ધર્મગુરુને સજાની જોગવાઈ કરવામાં આવશે અને એમને જેલમાં પૂરવામાં આવશે, સમર્થકો અત્યારે વિફર્યા છે. સવાલ મને એ થાય છે અહીંયા કે આ સમર્થકોને ખરેખર કેમ ખ્યાલ નથી આવતો કે તટસ્થતા શું છે? બીજી બાબત એમની સમસ્યાઓની આપણે વાત કરી, અત્યારે સમર્થકો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, ફાયદો શું છે આ સમર્થકોને કે જે લોકોને નુકસાન કરી રહ્યા છે, સરકારી સંપત્તિને નુકસાન કરી રહ્યા છે, મીડિયાને નુકસાન કરી રહ્યા છે, પોલીસને નુકસાન કરી રહ્યા છે, ફાયદો શું આ લોકોને?
એમના માટે એમના પૂજનીય વંદનીય પ્રાત સ્મરણીય ભગવાનને સરકારે નુકસાન પહોંચાડ્યું છે અને એ એમનાથી સહન નથી થતું. એટલા માટે આ બધું થાય છે. અને બીજું કે કરાવે છે કેટલાક લોકો, બધાને આવું કરવું નથી. દે આર બીંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એ લોકોને કરાવે છે આવું કે તમે આવું કરો. જેમ રુઝાનજી કીધું, રુઝાનજી કીધું કે કદાચ આ લોકોને પૈસા આપીને બોલાવવા પણ આવ્યા છે. બિલકુલ ખરેખર એને માનવું કે એ લોકો લાગણીથી વશ થઈ ગયા છે. બાબા રામલાઈ પર વાત 100% સાચી છે કે આ નેક્સસ ના એક ભાગ રૂપે છે. બીજું તમને સમજાવું કે આવા લોકો જે છે એ આ થોડું ઘણું પ્રદર્શનમાં ભાગ લેશે તો એમને બીજા પૈસા આપવાની વાત ઉભી જશે. આ પછી પણ એમને પૈસા મળશે આવું ચોક્કસ નક્કી હોય છે અને આ આખું તંત્ર ગોઠવાયેલું હોય છે. મોટી સંખ્યામાં તો રુઝાનજી નો મતલબ લાગણીથી વસ્ત થઈને આવ્યા છે. બાકી ના તો એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે આવો આપણા ગુરુ ને આપણો ધર્મ લઈ જશે. યુ નો કઈક સ્ટોરી કઈ હશે કે આ બિચારો ને અમે ખબર ના પડે. જયારે માઈકો ધર્યા હતા પૂછ્યું હતું ને કે તમે શું લોકોની સમસ્યા બહુ છે. તમે સમજો આ તો બધા પેડ આવી ગયા છે એટલે તમારે એમાં તો અંધશ્રદ્ધા આવે નહીં. પપ્પા ના દર્શન ના નામે બોલાવી લીધા કે તમારે ધર્મ જાય કે શીખવાડ્યું હશે કે ભાઈ પપ્પા ના દર્શન નું નામ દેજો. હવે જે બીજા જે લોકો રિયલી જેને કે આજે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ નો કે અગર કાલે રામ રહીમ સાહેબે પેલું કીધું કે ભાઈ શાંતિ રખો મેરે કો જાને કા હૈ મેં જાઉંગા આવું બધા નાટક કર્યા એને દુનિયા બના તો એ 200 ગાડીનો કાફલા લઈને કેમ ગયો? મેં જાઉંગા તો ભાઈ તું જાને તને એકવાર કહ્યું કે પેલા 200 કાફલા નહીં જવાની હતી. સી વોન્ટેડ ટુ અગેન પ્રૂવ બરોબર છે. એ પોતે 100 નો તો કાફલો પોતે રાખે છે. સી કારણ કે અલ્ટિમેટલી અને આટલું બધું લોકો કેમ કરી શકે છે? કોઈક એના ઉપર માથું હાથ છે તો જ કરી શકે, ના તો કોઈક એકલું ના કરી શકે. પણ અલ્ટિમેટ એની પાસે જે હાથ છે પોલિટિશિયન નો છે. જ્યુડિશિયરી જુદી છે અકોર્ડિંગ ટુ અવર કોન્સ્ટિટ્યુશન. એટલે તમે કહો કે આ થેન્ક્સ ટુ અવર કોન્સ્ટિટ્યુશન. પણ રુઝાનજી સમાજના બાબતોથી નુકસાન શું છે? પ્રચાર કરે છે ધર્મ નો જે અત્યારે સત્સંગો ઘણા બધા થઈ રહ્યા છે. સમાજ તમે અગર પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવો તો આ બાબાએ કીધું એટલે ત્યાં વોટ પડ્યો. એટલે ત્યાં વોટ પડ્યો એ ખરાબ માણસ છે પણ બાબાએ કીધું વોટ પડ્યો એટલે આપણે તો આખું આપણું માથું ઢીલું થઈ ગયું. પ્રશાંતજી આપ કોઈ કે કેટલાક લોકો એવા છે, કેટલાક સંતો એવા પણ છે કે જે લોકો ખરેખર સમાજની અંદર સારી બાબતો ફેલાવે છે. એ લોકોને સારી બાબતો ફેલાવે છે, વ્યસન મુક્તિ કરાવે છે, શિક્ષણનું કામ કરે છે. એટલા પ્રસિદ્ધ નથી પણ એવા લોકો, અને પ્રસિદ્ધ હોય કે ના હોય પણ એ લોકોનું કામ એ વ્યક્તિ પર આધાર રાખે. નહીં પણ અત્યારે પ્રશાંત ભાઈ સવાલ એટલો પૂછું છું આપણે કે મીડિયાના માધ્યમથી કદાચ હવે તો મેં એવું પણ સાંભળ્યું છે કે જે સત્સંગ કરી રહ્યા છે એમની પોતાની ન્યૂઝ ચેનલ ચાલે છે, એ ચેનલના માધ્યમથી એ લોકો સત્સંગ કરે છે, પ્રવચન કરે છે. અને હવે મહિલાઓનો પણ રાફડો જામ્યો છે કે મહિલાઓ પણ સત્સંગ કરતી નજરે પડે છે અને એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય છે. મહિલા વિશે મને લાગે છે રુઝાનજીને આ ચોક્કસ પૂછી કેટલાક એવા સંતો છે, કેટલાક એવા સાચા ને સારા વ્યક્તિઓ છે કે જેમણે આ પૂર્વે પણ દેશની અંદર અહીંયા હોય કે બહાર હોય બધી જગ્યાએ એમણે કમ્યુનિટીનું વર્ક કર્યું છે, એમણે પાયાનું કામ કર્યું છે અને એમણે લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા છે, એમણે લોકોને સમજાવ્યું છે, શિક્ષણ આપ્યું છે, આ બધું જ કામ કર્યું છે. એ લોકો અલગ બાબતો છે. એ લોકો ક્યારે પ્રચારો કરીને આવા બધા તાઇફા કરવામાં પડ્યા જ નથી. સી દે આર ડિફરન્ટ પીપલ. એટલે આપણે અત્યારે જે સારા સારનો વિવેક જે છે એ કેળવવો જોઈએ અને પછી આગળ વિચારવું. હું તો ચોક્કસ કહીશ કે આ બધું જે છે એ તો રુઝાનબેન હમણાં કહે છે કે મહિલાઓ આ બધું જે છે આખું સ્ટન્ટ છે અને એ સ્ટન્ટ ની પાછળ કેટલાક ઠીક છે. ઓકે હવે રુઝાનજી સવાલ મહિલાઓને લગતો એટલા માટે કે કોઈ એક ફેમિલી હોય એમાં મહિલાને વધારે સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે એ બહુ અંધશ્રદ્ધામાં જલ્દી થઈ જાય. યસ તો આ મુખ્ય પરિબળ છે કે માધ્યમ છે ખરી કે મહિલાઓ થકી પુરુષો બી ત્યાં મોટી સંખ્યામાં આગળ એ સત્સંગમાં હોય કે ધર્મગુરુ માનવા માંડે છે. ના એક મિનિટ પહેલા હું મહિલાઓનું ક્લિયર કરવા માંગુ છું કે માન લો મહિલા પોતાના ઘરમાં એનો હસબન્ડ એને ડોમેસ્ટિક વાયલન્સ કરે છે, એને પીસ નથી મળતી ઘરમાં અને માન લો આવા કઈક બાબાના સંગતમાં આવી ગઈ એટલે બચ્ચા કરીને પેલો બાબો હાથ ફેરવીને બચ્ચા શાંતિ કરીને જે બી પછી આડું અવળું કરવું હોય કરી શકે છે. મહિલા એટલે આપણે સી વી ઓલ આર ઇન્ક્લુડિંગ માય સેલ્ફ વી ઓલ આર ઇમોશનલ ફૂલ્સ. વી ઇન્ડિયન્સ આમ ઇમોશનલ કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય મને નથી ખબર પણ આપણે ઇમોશનલ કહેવાય. લાગણી છે અને એમાં ખોટું નથી. લાગણીશાલી એટલે વી આર નાઇસ હાર્ટેડ ગુડ પર્સન પણ આપણે સાથે બેવકૂફી બનીએ એટલે આ પછી બધી બહેનો ત્યાં ડ્રો થાય એટલે ત્યાં ખેંચાય. પહેલો તો બાબો સારો લાગે પછી પેલો બાબો બીજું બધું કરવા લાગે ત્યારે એને ખબર પડે કે આ બેવકૂફ બની છે. એક પોઈન્ટ
બીજો પોઈન્ટ આવો કે જયારે તમે ભાઈઓની વાત કરો છો કે ભાઈઓમાં હવે યુ નો ઇટ બેટર, બટ જેટલું મને આઈડિયા છે કે ઘણી વાર શું આપણે 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 એવી એક આપણું ફેબ્રિક એવું છે, સોશિયલ ફેબ્રિક એવું છે કે લેટ્સ આપણે આપણા પપ્પા આપણી ઉપર હોય કે આપણા દાદા આપણી ઉપર. હવે જયારે લોકોના પપ્પા એક્સપાયર થઈ જાય તો દે ફીલ ધ વેક્યુમ. હવે જે વેક્યુમ આવે છે એટલે એનો એ લોકોને કોઈક ને કોઈક ને સહારો, મેન્ટલ સહારો તો મેન્ટલ ઓનલી, તો એ સહારો લેવા જાય. અને સહારા સહારામાં મે બી એ લોકોને કઈક એ લોકોનું ફાઇનાન્શિયલ ગેઇન્સ થતા હોય યા બીજા ગેઇન્સ થતા હોય, યુ નો. કારણ કે તમને શું લાગે છે, લેટ અસ બી વેરી વેરી ક્લિયર કે અહીંયા તમે જે જ્યાં બી આ બધા જે સોકોલ બાબાઓ છે એ લોકો ત્યાં ખાલી બાબર લાલ લીલા લહેર કરશો છે અને બીજા ડાઉન ધ લેવલ નહીં કરતા, ડાઉન ધ લેવલ બી કરતા હશે. અને જેનથી રાજા રાજા રાની મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી, એમાં નથી પડવું. પણ અગર ત્યાં અગર એ તો બધું ચાલતું હશે પણ એ બહાર ના આવે, કારણ કે એવરીબડી ઇઝ હેપી. જયારે જબરજસ્તી થાય છે, જોર જબરી થાય છે, ત્યારે એ ચીજ બહાર આવે છે. ત્યાં ઘણી વાર પોલિટિકલ ગેમ્સ માટે બહાર આવે છે. એટલે આ જે અત્યારે થયું છે, અગર અગેન રિપીટ કરું તો આ 2002 થી વાત ચાલી રહી છે. એટલે જે અત્યારે જે આવ્યું છે, રેપ તો છે નો નક્કી વાત છે, કોઈ ડાઉટ જ નથી, કારણ કે એમાં તો મેડિકલ ઇન બધું ઘણો પ્રૂફ થયા હશે. પણ અત્યારે બહાર આવ્યું ને અત્યારે આ લેવલ પર ગયું, કારણ કે આ માણસ એક હાઈ એક અજી લેવલ પર આવી ગયા. ને આને તમે તમે બાબા બાબા કહો છો તો પોતે એના ટ્વિટર ના એકાઉન્ટ પર એના સેલ્ફ ને એક્ટર બી ગણે છે ને બધું જાય જાય તું ગણે છે ને જોડે એ તો પેલી લવ ચાર્જર જેવી એક એને આલ્બમ બી કાઢી છે, સોંગ ગીત વાળી આલ્બમ. એટલે આ હવે કઈ ટાઈપ નું છે તો ભગવાન જ જાણે. પણ આશ્ચર્યજનક અને લાગણીશીલથી લોકો સમર્થન બી કરી રહ્યા. આ હકીકત તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. પ્રશાંતભાઈ, હવે એક સવાલ હું આપણે એટલે પૂછું છું કે જો સાધુ સંત ની આપણે વાત કરી અથવા તો આવા ધર્મગુરુ ની વાત કરી, આ ધર્મગુરુ પૈસાદાર બહુ હોય છે, આ ધર્મગુરુ પ્રચાર માટે જબરદસ્ત ફંડિંગ કરતા હોય છે, આ ધર્મગુરુઓ જે મીડિયાના માધ્યમથી પ્રચાર કરે છે એમાં પણ ઘણી બધી સ્કીમ અપનાવતા હોય છે, અને આ ધર્મગુરુ છે એ કોઈ સીધા સાધા સામાન્ય માણસ નથી દેખાતા, એક આખું અલગ જ રૂપ એમનું જોવા મળતું હોય છે. તો આ ધર્મગુરુની જ્યારે હાજરીમાં એટલે કે એમના પ્રવચનમાં લોકો આટલી મોટી સંખ્યામાં જાય છે તો કોઈ શંકા સવાલ ન કરવો જોઈએ કે એમને એવો વિશ્વાસ બેસી જ મૂકી દેવો જોઈએ કે આ જ વ્યક્તિ જેની પાસે પૈસા છે, સારી પદ્ધતિ વાપરે છે, સારો પ્રચાર કરી શકે છે. અને અત્યારે હું આપણે કદાચ અજુગતું નહીં લાગે કે ગીતા કે કદાચ કથાકાર લોકો પણ લાખોની ફીસ લઈને કથા કરવા આવે છે, કથાકાર કરે છે, તો કયા પ્રકારની ફીસ લઈને આ લોકો કથા કરી રહ્યા છે, શું કરે છે, શું કહેશો આપણે? એટલે જો એ આમાં કેવું છે કે એ ફીસ જો યોગ્ય જગ્યાએ વપરાતી હોય બીજે તો બહુ કઈ વાંધો ના હોય. ધારો કે કોઈકના ભલા માટે કે બીજી કોઈ જગ્યાએ સારી જગ્યાએ વપરાતી હોય અને એનો સ્પષ્ટ પારદર્શક હિસાબ હોય તો કોઈ વાંધો નથી. પણ મોટે ભાગે એવું થાય છે કે ભાઈ જે પૈસા જેના માટે લેવાય છે એ પૈસા ત્યાં વપરાતા નથી હોય, બરાબર છે. અને એટલા માટે આ બધા પ્રશ્નો ઉભા થાય છે. શ્રદ્ધા આગળ પૈસો જે છે એ નમી પડે છે, બરાબર છે. અને પૈસા આગળ શ્રદ્ધા પણ નમી પડે છે. જી જી, આ બંને બાબતો એટલી જ સાચી. સાયકોલોજીકલી લોકોને એવા સવાલો કહી દેશો આપ કે આવા તાર્કિક સવાલ તો આપ કરો આપના મનમાં કે આપની સામે મીડિયામાં ટીવીમાં ક્યાંય બી જુઓ જાવ કોઈ ધર્મગુરુ કે ધર્મ માતા, પણ એ લોકોની સામે આવા સવાલ કે શંકા તાર્કિક રીતે થવા જોઈએ, કયા પ્રકારના સવાલ થવા જોઈએ? સૌથી પહેલા તો એ કે તમે જયારે કોઈ પણ વ્યક્તિને મળો છો ત્યારે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મળો છો. જી. અને જો પ્રોબ્લેમ સોલ્વ કરવાની ખરેખર ક્વોલિફાઈડ એ વ્યક્તિની અંદર કોઈ સિદ્ધિ છે કે કોઈ ભણતર છે તો તમે એને એ બાબતનો પ્રશ્ન પૂછો. કદાચ તમે કોઈ જ્ઞાન ધર્મનું જ્ઞાન મેળવવા ગયા હો તો એ ધર્મમાં એ વ્યક્તિ કેટલે ઊંડે ઉતર્યો છે, એનું કેટલું જ્ઞાન છે, એ પ્રમાણે તમે એની સાથે વાતચીત કરો. બરાબર. ક્યારેક એવું પણ બને કે કેટલાક લોકો જે છે એમને ભાષા યોગ્ય બોલતા ન આવડતી હોય છતાં પણ પોતે એ સંત અને આધ્યાત્મિક પુરુષ હોઈ શકે તો એની ઓરા જ જુદી હોય છે. એવા લોકો જ જુદા હોય છે. અને ધારો કે રમણ મહર્ષિ છે, આ પ્રકારના સંતો છે જેને દરેક વ્યક્તિઓ મોટી વ્યક્તિઓ એની સાથે ક્યારેય પૈસાની વાત નહીં, કોઈ પોતાના પંથની વાત નહીં, કશું જ નહીં. બરાબર. માત્ર એવા એવા અલગારી સંતો બહુ બધા છે. એ વ્યક્તિઓ જે છે એ તમને કદાચ કશું બોલીને કહી શકે છે, પણ એમની ઓરા તમને ખબર પડશે કે આ પોઝિટિવ છે. ઓકે, એક સામાન્ય સવાલ ને સામાન્ય એક શોર્ટમાં પ્રશાંતભાઈ કહેશું સાયકોલોજી દ્રષ્ટિ એટલા માટે કે આમાં હિપ્નોટિઝમ કેટલું જવાબદાર છે, કારણ કે એવું કહેવાય છે કે પોલિટિશિયન્સ પણ અને ધર્મગુરુઓ પણ એ બહુ સમૂહમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત ત્યારે એક સાથે હિપ્નોટિઝમ કરીને પોતાના સમર્થકોને જકડી રાખે છે, પકડી રાખે છે. શું કહે છે? એટલે આ હિપ્નોટિઝમ શબ્દ જે છે ને એને ખોટી રીતે ઉપયોગમાં લેવાય છે. બેઝિકલી એવું નથી હોતું. વ્યક્તિ પોતાની તૈયારીથી જ માનસિક રીતે ત્યાં સરેન્ડર થવા તૈયાર હોય છે. હિપ્નોટિઝમ એ તો મનોવૈજ્ઞાનિક સાયન્સ છે અને એની આખી વાત જુદી છે. માસ હિસ્ટેરિયાની આ આખી ઘટના હોઈ શકે કે જેની અંદર લોકો એક જ રાગમાં, એક જ વિચારમાં, એક જ લાગણીમાં તણાયા હોય એવું બની શકે. જેમ કે આ માસ હિસ્ટેરિયાની પહેલા પણ ચોટલી કાંડમાં થયું હતું. બિલકુલ. માસ હિસ્ટેરિયા છે, એક ગ્રુપનો માસ હિસ્ટેરિયા છે, આવું બની.
શકે, પણ હિપ્નોટિઝમ જે છે એને આની જોડે ભેળસેળ ન કરવી જોઈએ, કારણ કે પછી નેગેટિવ અર્થ એનાથી નીકળે છે. હિપ્નોટિઝમ એ પોઝિટિવ બાબત છે, એનાથી રોગોનો ઉપાય થાય છે અને એનાથી વ્યક્તિ જે છે પોતાની સમસ્યામાંથી મુક્ત થાય છે. જો એનો થેરાપી તરીકે ઉપયોગ થાય તો એને અને આને કોઈ સંબંધ નથી. ઠીક છે દર્શક મિત્રો, આ ચર્ચાને અહીં સમાપ્ત કરીએ. આપણે એક ચર્ચા એવો કરવાનો પ્રયત્ન કર્યો કે સમાજમાં લોકો જાગૃત થાય, કારણ કે તાર્કિક રીતે સવાલો થવા જરૂરી છે, નહીં તો આજની કદાચ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સમગ્ર દેશને નુકસાન થઈ રહ્યું છે આવા ધર્મગુરુથી ને આવા રાજકારણીઓથી. તો કદાચ જોઈન્ટ વેન્ચર તો સમગ્ર દેશમાં નથી ચાલતું ને રાજકારણીઓનું કે ધર્મગુરુનું, આને લોકોએ સમજવાની જરૂર છે. આ ચર્ચાને અહીં સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.